सूरत जिल्लाना कडोदरा पारोली हाईवे उपर सहयोग होटल नजीक रोड उपर सूरतना वेपारी ने एक अजाणी महिला अने त्रण शख्सोए विश्वास में लई आश्रे 12 किलोग्राम सोनू आपी तेनी पासेथी 1.40 करोड़ रुपया लीधा हता। जो कि आ सोनाना कॉइन खोटा निकलता वेपारीए पोलीस स्टेशन में फरियाद नोंधावता कडोदरा पोलीसे मारवाड़ी गैंग ने बे आरोपी अमदावाद खातेथी झड़पी वाळ्या हता। गत तारीख 18/3/2020 रोज सूरत जिल्लाना कड़ोदरा थी बारडोली तरफ जता हाईवे पर थी हिम्मतभाई काड़ूभाई सोनाणी पसार थई रह्या हता। ते समय त्रण अजाण्या शख्सो अने अजाणी महिला तेमनी पासे आव्या हता अने तेने विश्वासमां लई चारे व्यक्तिए 12 किलोग्राम सोनानी कॉइन आपी हिम्मतभाई पासेथी 1.40 करोड़ रुपया लई लीधा हता। ત્યારબાદ આ સોનાના કોઈન નકલી નીકળતા તેઓ છેતરાયા હોવાનું માલુમ પડતા હિંમતભાઈએ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે ઘટનાને આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટાફના માણસોએ તપાસ હાથ ધરી હતી। કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા ગુજરાત રાજ્યમાં આવેલ એમઓ વડાઓના ગુનાઓ પકડાયેલ તમામ આરોપીઓના નામ અને સરનામા ફોટાઓ મેળવી માહિતી એકત્ર કરી તપાસ કરતા આ શખ્સો અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સંડોવાયેલા હોય અને તેઓ અમદાવાદ શહેરમાં રહેતા હોય, જેથી કડોદરા પોલીસે આ ગુનામાં સંડોવાયેલ બે શખ્સોને ઝડપી પાડ્યા હતા। આ ટોળકી આવી રીતે અજાણ્યા લોકોને છેતરી તેઓને અન્ય ધાતુના કોઈ કોઈનને સોનાના કોઈન હોવાનો વિશ્વાસ અપાવી કોઈન બતાવતા અને પોતાની વાતોમાં ભોળવીને નકલી સોનાના કોઈન લોકોને આપીને ત્યારબાદ તેઓ પાસેથી રોકડા રૂપિયા પડાવી લેતા હતા અને લોકોને છેતરીને પલાયન થઈ જતા હતા। આ મામલે અમદાવાદ શહેરમાં પણ આવા બનાવો બનતા ટોળકીને કડોદરા પોલીસે દબોચી લીધી હતી। કડોદરા પોલીસ સ્ટેશનના આ ટોળકીના બે શખ્સો ઝડપી પાડ્યા તો મુદ્દામાલ લોકડાઉનમાં સર્ગેવકી કરી નાખ્યો હતો, જેથી હાલ પોલીસે આ ટોળકી પાસેથી મુદ્દામાલ કબજે કરવાની કવાયત હાથ ધરી છે। જ્યારે આ મામલે સંડોવાયેલા અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી તેઓના કસ્ટડી રિમાન્ડ પણ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે। નિર્મળ પટેલ, ZS TV, કોસંબા। આજે ગુનો છે એ નોંધાયા પછી તરત જ એની તપાસ શરૂ કરી દીધેલી, થોડા સીસીટીવી ફૂટેજ પણ આપણને મળેલા। આ તપાસ અમે કરતા હતા તે દરમિયાનમાં એક હિન્ટ એવી મળેલી કે અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તાર છે એમાં પણ આવી સેમ મોડસ ઓપરેન્ડીવાળો ઓફેન્સ રજીસ્ટર થયેલો અને એમાં જે આરોપી પકડાયેલા હતા એનું વેરબાઉટ ચેક કરતા આપણને કન્ફર્મ થયેલું કે એમાંના એક આરોપી આ ગુનામાં પણ હતા, જેના આધાર ઉપર લોકડાઉન ચાલતું હતું એ સમયગાળામાં આપણે અમદાવાદ નહોતા જઈ શક્યા। ત્યારબાદ PSI છૈયા અને એમની ટીમને અમદાવાદ મોકલતા હ્યુમન રિસોર્સિસના આધારે એમણે આ આરોપીને પકડી પાડેલા। ત્યાંથી બે આરોપી આપણે હાલ પકડ્યા છે, જેમાં એકનું નામ રાજુ મારવાડી છે, એકનું નામ પન્ના મારવાડી છે। બેઝિકલી બંને રાજસ્થાનના છે અને હાલ જૂનાવાડા જ એરિયાની અંદર રહેતા હતા। હજી બીજા ચાર આરોપી વોન્ટેડ છે। હજી જે 1,40,00,000 રૂપિયા એમણે જે લીધેલા હતા જે તે વખતે એ હજી રિકવર નથી। કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તાર છે એ એરિયાની અંદર માર્ચ મહિનામાં એક ઓફેન્સ રજીસ્ટર થયેલો। એ ઓફેન્સની વિગતો એ પ્રમાણે હતી કે જે ફરિયાદી છે એમને પહેલાં આરોપીએ સાચા ગોલ્ડ કોઈન બતાવ્યા અને એ સાચા ગોલ્ડ કોઈન બતાવી અને એમને વિશ્વાસમાં લીધા અને ત્યારબાદ ફરિયાદી પાસેથી 1,40,00,000 બદલામાં ગોલ્ડ કોઈન આપવાનું નક્કી થયું અને એ ગોલ્ડ કોઈન છે એ ખોટા આપ્યા, ડમી ગોલ્ડ કોઈન આપ્યા અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલી અને જેમાં 1,40,00,000નો છેતરપિંડીનો ગુનો વડોદરા GIDC પોસ્ટમાં નોંધવામાં આવેલો।